આજે કઈ બીના બની છે, ગઈકાલે એ હું સાક્ષાત ત્યાં હાજર જ હતો અને મારી રૂબરૂમાં બની છે અને એને અટકાવવાનો પણ ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ ઘણી ગેરસમજના કારણે અડહચઢીમાં આ અગ્નિદાહ કરી દેવામાં આવ્યો છે. અને ત્યારબાદ આજે હરપદી સમાજના લોકો અને સ્મશાન સમિતિના લોકો એકત્રિત થયા અને નિકાલ એ પ્રમાણનો કર્યો છે કે આજ પછી હડપતિ સમાજના કોઈપણ વ્યક્તિએ અગ્નિદાહ માટે પૈસા ખર્ચવાના રહેતા નથી. મતલબમાં એમણે લાકડાની વ્યવસ્થા કરવાની રહેશે અને સાફ સફાઈની જવાબદારી એ લોકોની રહેશે. તે એ કર્યા બાદ એમણે એક પણ રૂપિયો સંસ્થાને કે સમિતિને ચૂકવવાનો રહેશે નહીં અને એ બાયધારી પત્રક પર લખાણ કરી અને સમાધાન થાય છે. ગેરસમાજમાં એવું જ હતું કે ભાઈ જે અમારો વહીવટકર્તા છે ત્યાં આવા સ્મશાન ગૃહનો, તો એમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ આપણે ચાર્જ વધારવામાં આવેલ છે. તો એમણે જાણ કરી, પેલા કોઈ છોકરો નાનો આવેલો હશે લેવા ચાવી, તો કીધું કે ભાઈ તું નાનો છે, ઘરે ગઈને જાણ કરી દે કે ભાઈ ભાવ વધારો કરવામાં આવેલો છે. અને પછી ઘરમાંથી ચાવી લેતા જાય. 2500 રૂપિયા 1500 હતા, તેને 2500 કરવામાં આવ્યા છે. તો ત્યારબાદ એ છોકરાએ ઘરે ગઈને કીધું હશે અને ગમે ત્યાંથી બીજા કોઈ ઉશ્કેરાઠીઓને વાતચીત ચાલી, ત્યાર પછી નક્કી કરવામાં આવ્યું, વાત બી થઈ ને ચાલુ વાત જ હતી કે ભાઈ તમે ત્યાં સ્મશાન અગ્નિદાહ કરી દો, કશો વાંધો નહીં, જોયે તો ચાર્જની બધી જે વાત હોય પછી નિકાલ કરી દેશું અને નહીં આપો હોય તો નહીં બી આપો અને અગ્નિદાહ કરી દો. છતાં પણ ઉશ્કેરાટમાં ટાંડું હતું અને કોઈ આગ ચાપી દીધી અને અગ્નિદાહ થઈ ગયો. એના ગામની અંદર આવી ઘટના બની છે, ગેરસમજના કારણે બની છે અને અડહચઢીમાં બની છે. બાકી આજની મિનિટે પણ કોઈ કોઈના પ્રત્યે વેરભાવ કે કોઈના પ્રત્યે કોઈ ખરાબ ભાવ રાખતું નથી અને બધા જ સમજીને એક સાથે રહીને કામ કરવા, એકબીજાની મદદરૂપ થવા તત્પર છીએ ને એના ગામ એક છે.